नमस्कार विद्यार्थी मित्रों, गुणोत्तरना आ वीडियो में आपनुं स्वागत छे। हवे जे माहिती प्रस्तुत करूँ छू ए नोटबुक में नोंधी लेशो। आ माहिती तो तमारे धोरण 1 થી 5 में आवी ज गई छे। आपणने ख्याल हशे कि 1 रुपियो एटले 100 पैसा थाय। बीजू छे 1 સેન્ટીમીટર એટલે કે સેમી બરાબર 10 મિલીમીટર થાય। 1 મીટર બરાબર તો કે 100 સેન્ટીમીટર થાય। 1 કલાક એટલે 60 મિનિટ થાય અને 1 વર્ષ એટલે કે 365 દિવસ થાય। આપણે હવે આ વિડીયોની અંદર જે જે દાખલાઓ આપણે સમજવાના છે તો એ દાખલાની અંદર આ બધી માહિતીનો ઉપયોગ આવવાનો છે। આપણને જો આ માહિતી અત્યારથી જ યાદ રહી જાય, મગજમાં જ યાદ રાખવાનું છે, ખરેખર તો નોટબુકમાં તો નોંધવાની જ વાત છે, પણ નોટ ટુ માઇન્ડ મગજમાં જ આ બધું સ્ટોર કરીને રાખો, આપ જેથી કરીને આપણે દાખલા ગણવામાં સમજવામાં સરળતા રહેશે। ચાલો શરૂ કરીએ ગુણોત્તરના દાખલા। હવે અહીં આપ વ્યવહારિક દાખલા જોઈએ, એમાં ગુણોત્તરના દાખલા નંબર 1 છે। ગરોળીની લંબાઈ 20 સેમી છે જ્યારે મગરની લંબાઈ 4 મીટર છે। ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એવી વાત કરવામાં આવેલી છે કે એક ગરોળી છે અને એક મગર છે, તો ગરોળી છે એ 20 સેન્ટીમીટર લાંબી છે અને મગર છે એ તો 4 મીટર લાંબો હોય। ગરોળી તો તમે જોઈ હશે, તો અહીંયા હવે એક માહિતી સેન્ટીમીટરમાં છે અને એક માહિતી છે એ મીટરમાં છે, તો આપણે હવે બંને એકમ કા સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવા પડશે અથવા બંને એકમને મીટરમાં ફેરવવા પડે। હવે 1 મીટર એટલે આપણે ખબર છે કે 100 સેન્ટીમીટર થાય, તો 2 મીટર એટલે 200 સેન્ટીમીટર અને 3 મીટર એટલે 300 સેન્ટીમીટર અને 4 મીટર એટલે 400 સેન્ટીમીટર થઈ જાય। તો બંનેના એકમ સરખા થઈ જાય કે ગરોળી છે એની લંબાઈ 20 સેમી અને મગરની લંબાઈ 400 સેમી। આવા દાખલામાં ખાસ ધ્યાન રાખજો, શું ધ્યાન રાખવાનું, બંનેના એકમ સરખા ન હોય તો તમારે બંનેના એકમ સમાન બનાવવાના। એના માટે આપણે જે હમણાં આગળનું યાદ રાખવાવાળું જે પેજ હતું, નોટબુકમાં નોંધી લો, એ તમારા માટે અહીં ખાસ અગત્યનું છે, એનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના થશે। ચાલો હવે શરૂ કરીએ કે આની ગણતરી કેવી રીતે કરશું। તો પેલું, ગરોળીની લંબાઈ બરાબર 20 સેન્ટીમીટર છે। બીજું, મગરની લંબાઈ 4 મીટર છે। 4 મીટરને હું જો 100 વડે ગુણી નાખું તો જવાબ મને મળશે 400 સેમી। એક ખાસ યાદ રાખજો કે મગરની લંબાઈ બરાબર 400 સેમી ડાયરેક્ટ નહીં લખી નાખવાની, પણ તમારે આ પ્રક્રિયા બતાવવાની થશે કે 4 × 100 = 400 સેમી। હવે દાખલામાં શું પૂછેલું છે, ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર પૂછેલો છે, તો જે પહેલા પૂછેલું છે એને આપણે અંશમાં લખશું, જે પછી પૂછેલું છે એ છેદમાં લખીશું, એટલે ગરોળીની લંબાઈ છેદમાં મગરની લંબાઈ। હવે ગરોળીની લંબાઈ કેટલી છે આપણી પાસે, તો ગરોળીની લંબાઈ આપણી પાસે અહીં 20 સેન્ટીમીટર છે, મગરની લંબાઈ 4 મીટર નહીં લખવાનું, 400 સેમી લખવાનું। હવે અહીંથી 0 0 ઉડાડીને તમે ગણતરી કરી શકો, અંશ અને છેદ તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે ઉડાડવાના। અહીંયા હું જુઓ હવે કઈ રીતે ઉડાડું છું, તો કે 20 × 21 અને 20 × 20 કરું ને તો જવાબ 400 મળે, તો અહીં 20 અંશમાંથી અને છેદમાંથી 20 20 દૂર થઈ જાય, તો આપણી પાસે હવે બાકી કોણ રહે છે, તો કે 1 ના છેદમાં 20 રહે છે। તો હવે મારે અહીંયા ગુણોત્તર શું થાય આનો, તો કે 1 જેમ અહીંથી 20 લાગુ પડે। અહીંયા તમારે વાક્ય લખવું પડે કે ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર 1:20 મળે છે।
स्वागतम सर्वत्र ज्ञानममा हूँ कल्पेश चोटलिया आपनु स्वागत करू छु। प्रस्तुत छे तोरण छ गणित प्रकरण 12 नो आ वीडियो भाग नंबर 4 छे। एमा आपणे गुणोत्तरना व्यवहारिक दाखलाओ गणवाना छे समझवाना छे। आ वीडियो नी अंदर एकम जुदा जुदा हशे ए प्रकारना छे ए दाखलाओ आपणे आमा समझवाना छे। तो चलो हवे एना पछीनो दाखला नंबर बीजो समझिए। घरे थी शाळाए पहोंचवा माटे राधाने 15 मिनिट लागे छे। ज्यारे घरे थी शाळाए पहोंचवा चुटकीने 1 कलाक लागे छे। राधाने तो बस फक्त 15 मिनिट ज लागे छे, चुटकीने 1 कलाक लागे छे। तो राधाए लीधेल समय અને ચૂટકે લીધેલ સમયનો ગુણોત્તર કેટલો? હવે આપણે એક આ સ્કૂલ છે, સ્કૂલથી નજીક રાધાબેન છે એટલે એને સ્કૂલે પહોંચવા માટે ફક્ત 15 મિનિટ લાગે છે, પરંતુ ચૂટકી બેન છે એ તો સ્કૂલથી દૂર રહેતા હોય એવું લાગે છે એટલે એને 1 કલાક લાગે છે। હવે એ રાધાને 15 મિનિટ, ચૂટકીને કલાક, તો મિનિટ અને કલાક બંને એકમ જુદા જુદા છે, તો બંનેનો જવાબ એક એકમ છે એ તો સરખો હોવો જોઈએ ને। તો અહીંયા એમ કરી દઈએ કે રાધા માટે ભલે 15 મિનિટ જેમ છે એમ, પણ 1 કલાક એટલે કેટલા મિનિટ થાય? 1 કલાક એટલે બોલો બોલો બોલો, હા 60 મિનિટ થાય, તો આપણો દાખલો ગણવામાં સરળતા રહે। ચાલો હવે આપણે દાખલો લખીએ। રાધાએ લીધેલ સમય તો કઈ બરાબર 15 મિનિટ, પછી બીજું ચૂટકીએ લીધેલ સમય 1 કલાક। અહીંયા ડાયરેક્ટ 60 મિનિટ નહીં લખી નાખવાની, એની ગણતરીની વિધિ દર્શાવવી। 1 કલાક એટલે 60 થાય, તો કે 1 × 60 = 60 મિનિટ। હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? રાધાએ લીધેલ સમય અને ચૂટકીએ લીધેલ સમયનો ગુણોત્તર શોધો। તો રાધાવાળું વાક્ય છે એ અંશમાં લખાશે, પછી ચૂટકીવાળું આવ્યું છે એટલે એને છેદમાં લખવું પડે। તો રાધા માટે સમય કેટલો છે? તો કઈ 15 મિનિટ છે, અને ચૂટકીએ લીધેલો સમય કેટલો છે? 60 મિનિટ છે। હવે 15 × 60 ઘડી આવડે તો ફટ દેરાક તમારો આ જવાબ મળી જાય। હવે આપણે એને અહીંયા તમારી સરળતા રહે એના માટે 15 × 1 = 15 અને 15 × 60 લખીએ। અંશ અને છેદમાંથી 15 × 15 દૂર થઈ જાય, તો અહીંયા આપણો જવાબ મળશે 1/4। પણ ગુણોત્તર માટે કેવી રીતે લખી શકીશું? તો ગુણોત્તર માટે 1/4 લખવા પડે, અને અહીંયા વાક્ય તો લખવું જ પડશે પાકી નોટમાં। રાધાએ લીધેલ સમય અને ચૂટકીએ લીધેલ સમયનો ગુણોત્તર 1/4 છે, એ અહીં તમારે પાકી નોટમાં આ વિધાન લખવું પડે। ત્યાર પછીનો દાખલા નંબર 3 જોઈએ। એક ટોફીની કિંમત 50 પૈસા છે, જ્યારે ચોકલેટની કિંમત ₹10 છે, તો ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર શોધો। હવે એક અહીં આવી ટોફી આપેલી છે એ 50 પૈસાની છે, જ્યારે ચોકલેટ આપેલી છે એ ₹10ની છે। હવે બંનેના એકમ અલગ અલગ છે, આનો એકમ પૈસામાં છે, આનો એકમ રૂપિયામાં છે। હવે આપણે પૈસાવાળાને તો 50 પૈસા જેમ છે એમ જ રાખી દઈએ, પરંતુ હવે આપણે આ જે રૂપિયા વાળા છે ભાઈ, 10 રૂપિયા વાળા, એને આપણે પૈસામાં ફેરવીએ। કેવી રીતે? 1 રૂપિયો એટલે 100 પૈસા, તો એવી રીતે 2 રૂપિયા એટલે 200 પૈસા, 3 રૂપિયા એટલે 300 પૈસા, 4 રૂપિયા એટલે 400 પૈસા, 7 રૂપિયા એટલે 700 પૈસા, અને 10 રૂપિયા એટલે 1000 પૈસા। બીજી રીતે કહીએ તો, હવે બાકીનું દાખલામાં આગળ સમજીએ। ટોફીની કિંમત બરાબર 50 પૈસા, ચોકલેટની કિંમત બરાબર ₹10,
હવે એને પૈસામાં ફેરવીએ આપણે તો 10 × 100 એટલે એનો જવાબ આવશે 1000 પૈસા. હવે આપણે ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર જોઈએ તો અંશમાં આવશે ટોફીની કિંમત છેદમાં ચોકલેટની કિંમત બરાબર. ટોફીની કિંમત કેટલી છે તો કે ટોફીની કિંમત છે 50 અને ચોકલેટની કિંમત કેટલી છે 1000 પૈસા. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, આ 10 રૂપિયા ભૂલથી લખાઈ ન જાય કારણ કે બંનેના એકમ સમાન હોવા જોઈએ. એટલે અહીંયા 1000 પૈસા વાળું છે ને અહીં લખવાનું. અહીંથી 0 0 ઉડી જાય તો 5 ના છેદમાં 100 વધે, 20 × 50 = 100 એવો જવાબ આવી જાય. તો ફટ દે રાખ, ચાલો સમજીએ. 50 × 1 = 50 અને 50 × 20 કરીએ તો 1000 મળે. અહીંથી અંશ અને છેદમાંથી 50 × 50 દૂર થઈ જાય તો હવે બાકી રહેશે 1 ના છેદમાં 20 બરાબર. આપણે હવે એનો ગુણોત્તર સ્વરૂપે લખવાનું 1:20. અને અહીં વાક્ય વિધાન લખી નાખવાનું ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર 1:20 મળે છે. ત્યાર પછી દાખલા નંબર 4. પેન્સિલનો વ્યાસ 8 મિલીમીટર અને પેન્સિલની લંબાઈ છે 18 સેન્ટીમીટર છે તો પેન્સિલનો વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે? આ દાખલાની અંદર પણ બંને એકમ જુદા જુદા છે, છે તો બંને લંબાઈના જ એકમ, પણ આ છે એ મિલીમીટરમાં છે અને આ છે એ સેન્ટીમીટર છે. હવે આપણે એને આ જે આપણે જોઈ પેન્સિલ, આ જે પાછળની આપણે ઉપર વર્તુળ જેવો ભાગ હોય ને એનો વ્યાસ કેટલો છે? 8 મિલીમીટર છે. એટલે આટલો ભાગ હોય, અહીંયા જે આપણે પેન્સિલનો ઉપરનું કાળું વર્તુળ જેવો ભાગ દેખાય ને એ 8 મિલીમીટર છે. અને પેન્સિલની લંબાઈ કેટલી છે? તો કે પેન્સિલ છે અહીંથી અહીંયા સુધી 18 સેન્ટીમીટર લાંબી છે અને એ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીં પેન્સિલનો વ્યાસ બરાબર 8 મિલીમીટર, પેન્સિલની લંબાઈ બરાબર 18 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે, શરૂઆતમાં જ આપણે નોટબુકમાં નોંધી લેવામાં આવી ગયું કે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય. તો આપણે આને 10 વડે ગુણાકાર કરી નાખીએ એટલે અહીંયા જવાબ આવશે 18 × 10. એટલે આપણે પાડામાં બોલીએ છીએ કે 18 દાણ 180 અને જવાબ શું થઈ જશે? સેન્ટીમીટરની બદલે હવે મિલીમીટર થઈ ગયો. તો અહીંયા વ્યાસ 8 મિલીમીટર, પેન્સિલની લંબાઈ 180 મિલીમીટર. હવે પેન્સિલનો વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર, તો પેન્સિલનો વ્યાસ અંશમાં લખાય અને પેન્સિલની લંબાઈ છે એ છેદમાં લખાય બરાબર. હવે વ્યાસ કેટલો છે? તો કઈ 8 મિલીમીટર. લંબાઈ કેટલી છે? 180 મિલીમીટર. હવે આપણે એનું ગણતરી કરીએ તો 8 × 4 = 8 થાય અને અહીંયા 4 × 45 કરો તો જવાબ 180 આવે. જેમ તમારી ચાવીની માસ્ટરી હશે, ઘડિયાળની માસ્ટરી હશે તો તમે આના અંશ અને છેદ ખૂબ ઝડપથી ઉડાડી શકશો. અંશ અને છેદ અહીંથી 4 4 ઉડી જશે તો આપણી પાસે જવાબ છે એ રહેશે 2 ના છેદમાં 45 બરાબર. અહીંયા આપણે બીજી રીતે લખીએ તો 2:45 લખાય. અહીંયા વાક્ય લખવાનું પેન્સિલનો વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર 2:45 છે. સાથે સાથે એક વાત યાદ આવી ગઈ એટલે કહી દઉં કે જ્યારે આપણે ગુણોત્તર તરીકે જવાબ લખીએ ત્યારે એના એકમ લખવાની જરૂર રહેતી નથી કે મિલીમીટર મિલીમીટર બેમાં કે 2 મિલીમીટર × 45 મિલીમીટર એવા એકમ લખવાની જરૂર રહેતી નથી. હવે ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા નંબર 5.
श्री नागपुर प्राथमिक शाला में वर्ष में 73 रजाओ है। रजाओं की संख्या अने वर्षना कुल दिवसनी संख्यानो गुणोत्तर शोधो। अहीं नागपुर प्राथमिक शाळानी वात करवामां आवे छे के शाळामां छे ई 73 એટલે કે 73 દિવસ રજાઓ પડે છે, એટલે રજાની સંખ્યા તો 73 છે, તો વર્ષના કુલ દિવસની સંખ્યા કેટલી હશે? બોલો, બરાબર છે 365। તો એનો ગુણોત્તર શોધવાનો છે। હવે આવા દાખલા આવે ત્યારે આપણે નોટબુકમાં નોંધી લો વાળું પાનું યાદ હોવું ખાસ જરૂરી છે। તો અહીં આપણે પેલું વિધાન લખવું પડે કે શાળામાં વર્ષની રજાઓ તો કે 73 દિવસ, વર્ષના કુલ દિવસ કેટલા તો કે 365 દિવસ। રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાનો ગુણોત્તર, રજાઓની સંખ્યા અંશમાં આવશે, વર્ષના કુલ દિવસની સંખ્યા છેદમાં આવશે। તો અહીં 73 છે એ અંશમાં લખવા પડશે અને 365 છે એ છેદમાં લખવા પડે। હવે આપણે અહીં જોઈએ તો 73 એકા 73 અને 73 ના પાડામાં 365 આવે છે, એટલે 73 ગુણ્યા 5 કરો એટલે 365। તો અહીંથી અંશ અને છેદ 73 73 ઉડી જાય છે, તો અહીં જવાબ આવે છે 1/5। તો આપણે એને બહાર ખેંચી લઈએ। હવે ગુણોત્તર સ્વરૂપે લખીએ તો અહીંયા છે એ લખાશે 1/5 અને અહીંયા વાક્ય શું લખવાનું આપણે? રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાનો ગુણોત્તર 1/5 છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ભાગ નંબર 4 હતો, ગુણોત્તરના વ્યવહારિક દાખલાઓ। આના જેવો જ થોડો અલગ પડે એવો વિડિયો 5મો છે, એકમ આધારિત ગુણોત્તરના દાખલાઓ। તો આ વિડિયો ચોક્કસ નિહાળજો, આની પહેલાના અન્ય જે વિડિયો ન નિહાળેલા હોય તો એ નિહાળશો તો જ તમને આ દાખલાઓ સમજવામાં સરળતા રહેશે। આપણને એક વિનંતી કરું કે કુલ આવા આમાં 1 થી 15 વિડિયો છે, તો દરેક વિડિયો ક્રમવાઇઝ નિહાળો। વચ્ચેથી ડાયરેક્ટ નિહાળશો તો અમુકમાં તમને ખ્યાલ નહીં આવે, પરંતુ તમે પહેલો વિડિયો નિહાળો, પછી બીજો, ત્રીજો, ચોથો, તો સ્ટેપ બાય સ્ટેપ તમે જો આ વિડિયો નિહાળશો તો તમને દાખલા સમજવામાં સરળતા રહેશે। બાય બાય। શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડિયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।